નમસ્કાર મિત્રો, હું દર્શન સોયા ફરી એકવાર સીએસએસ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં સર્વનું સ્વાગત છે. મિત્રો, આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓની શરૂઆત કરી હતી લાસ્ટ લેક્ચરમાં. તે પહેલા આપણે ચેપ્ટર નંબર 14 એટલે કે આપણો સ્ટ્રક્ચર પૂરું કરેલું 6 માર્ક્સનું ચેપ્ટર આપણે પૂરું કર્યું હતું. આ ચેપ્ટર પણ બહુપદીઓ પણ 6 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાંની 3 માર્ક્સનો એક દાખલો પૂછાય, 2 માર્ક્સનો અને 1 માર્ક્સનો ઓબ્જેક્ટિવ છે. એ મેં તમને જાણ કરાવી બરાબર છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું કે બહુપદી એટલે શું, કોને બહુપદી કહેવાય, બહુપદીના પ્રકાર કેટલા આધારે પડે, કે પદના આધારે અને ઘાતના આધારે, એમાંથી ઘાતના આધારે કેટલા પ્રકાર પડે અને ક્યાં ક્યાં, એ પણ આપણે જોઈ ગયા. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. ત્યારબાદ આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય વિશે ચર્ચા કરી હતી કે બહુપદીનું શૂન્ય એટલે શું હોય, બરાબર, એની વિશે આપણે ચર્ચા કરી હતી કોને બહુપદીનું શૂન્ય કહેવાય. ત્યારબાદ આપણે બહુપદીના શૂન્ય પણ મેળવેલા કે દ્વિઘાત બહુપદીનો શૂન્ય કઈ રીતે મળે એ પણ આપણે શોધ્યું. આજે પણ આપણે દ્વિઘાત બહુપદીનો શૂન્ય શોધવાના છે, બરાબર. અમુક દ્વિઘાત બહુપદી છે કે જેના શૂન્ય આપણે આજે મેળવશું. અલગ અલગ રીતના દ્વિઘાત બહુપદી આપેલી હશે, એવી અલગ અલગ દ્વિઘાત બહુપદીના શૂન્ય કઈ રીતે મળે એ આપણે આજે શીખવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે એક દાખલો કરી ગયા હતા દ્વિઘાત બહુપદીનો, આજે આપણે આગળ બીજા દાખલા કરવાના છે. આપણી પાસે પ્રશ્ન એક છે કે દ્વિઘાત બહુપદીનું શૂન્ય મેળવો. દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવો. એટલે આપણે દ્વિઘાત બહુપદીનું શૂન્ય મેળવવાનું છે. ઓકે, આપણી પાસે પ્રશ્ન આ રીતનો હોય કે આ રીતનો આપણને પ્રશ્ન આપેલો છે કે 4x² રેડી પ્લસ 6x - 4. આ રીતનો પ્રશ્ન છે, 4x² પ્લસ 6x - 4. હવે આ બહુપદીના શૂન્ય મેળવવાના છે. હવે આ બહુપદી છે તો આના બરાબર શું લખે, p(x) બરાબર આ લખેલું હોય ને, શૂન્ય મેળવવામાં કે બહુપદીમાં p(x) ની જગ્યાએ શું લઈ લેવાના, 0 શૂન્ય મેળવવાનું. ક્યારે? તો 4x² + 6x - 4 એના બરાબર લઈ લેવાના 0. હવે તો કે હવે તમને યાદ રહી છે આપણે શું કરતા હે, ચલો બોલો જે શું કરવાનું યાદ કરો. x ના વર્ગનો સહગુણક અને અચળ પદનો ગુણાકાર. 4 અને 4 4 ને 4 કેટલા થશે, 16. રેડી, આપણે આ નંબર કા પછી તો કે એવી બે સંખ્યા ગોતવાની કે જેનો ગુણાકાર 16 થતો હોય, અને ઈ જ બે સંખ્યાની અહીંયા માઈનસ છે તો બાદબાકી x નો સહગુણક કેટલો છે, x નો સહગુણક 6, તો x નો સહગુણક એટલે કે 6 થતો હોય. શું એવી બે સંખ્યા ગોતવાની કે જેનો ગુણાકાર 16 થતો હોય, અને ઈ જ બે સંખ્યાનું અહીંયા માઈનસ છે. જો લાસ્ટ લેક્ચરમાં બંને પ્લસ હતા તો અહીંયા પ્લસ હતો, આપણે શું કહ્યું હતું, સરવાળો વાળા ભાગ પડે, સરવાળા વાળા ભાગ, અહીંયા માઈનસ છે તો બાદબાકી વાળા ભાગ પડશે, કે 16 ના ભાગ બાદબાકી કેટલી આવી જોડે 6. એ બે સંખ્યા ગોતવાની જેનો ગુણાકાર 16 થાય, અને ઈ જ બે સંખ્યાની માઈનસ છે તો બાદબાકી x નો સહગુણક એટલે કે 6 આવવો જોઈએ. ચલો વિચારો, મગજની દ્રષ્ટિએ આપો કે એવી બે સંખ્યા કઈ છે કે જેનો ગુણાકાર 16 થાય અને બેની બાદબાકી 6 થાય. વિચારવાનું યાદ નથી આવતું તો શું કરવાનું, પહેલાથી ચાલુ કરો. ચાલો 1 થી શરૂઆત કરો, 1 ગુણ્યા કેટલા 16 થાય, 16. 16 એકા 16, આ બે ભાગ કયા, આ બે ભાગની બાદબાકી જોવાની, 6 આવે, 16 માંથી જે 6 વધે 9 વધે. બીજાથી શરૂઆત કરો, 2 ગુણ્યા કેટલા 16 થશે, 8. 2 એટલે 16, 8 અને 2 ની બાદબાકી કરો 6 આવે, આવે ને, આપણા બાકી આપણે યાર 2 અને 8, 8 ગુણ્યા 2 એટલે 16, અને 8 માંથી જ 2 જશે કેટલા વધશે, 6. રેડી, આ ભાગ પાડવાની રીત હતી.
ફરી એકવાર શું કરવાની x ના વર્ગનો સહગુણક અને અચળ પદનો ગુણાકાર 4 * 4 2 નો ગુણાકાર કરી લો 100 વેલ્યુ 16 એવી જ બે સંખ્યા ગોતવાની કે જેનો ગુણાકાર 16 હોય એવી જ બે સંખ્યાની બાદબાકી 6 હોય તો આપણો ભાગ કયા 8 અને 2 8 * 2 એટલે 16 અને 8 માંથી 2 જાય તો 6 પછી શું કરતા આપણે તો કે બાદબાકી વાળા ભાગની પાછળ x લગાડવાનું 8 ની પાછળ x - 2x = 6x હવે વચ્ચેનો પદ જે હશે 6x એની જગ્યાએ જે ભાગ પડેલા છે એ મૂકી દેવાના રેડી તો જો 4x નો વર્ગ એટલે + 6x એટલે શું આવશે આ બે ભાગ + 8x - 2x 8x - 2x અહીંયા - 4 તેમ શું કર્યું આપણે વચ્ચેના પદની જગ્યાએ જે ભાગ પડેલા છે એ બે ભાગ પડેલા પદને મૂકવાના રેડી બાકી પહેલો અને છેલ્લો પદ તેમ તેમ સમજાય બધાને ઓકે હવે પેલી જોડી બનાવવાની શું કરવાનું જોડી બનાવીને તો કોમન કાઢ આ બેમાંથી કોમન નીકળશે આ બેમાંથી કોમન નીકળશે હવે આ બેમાંથી સર કોમન કાઢો તો કઈ રીતે કોમન નીકળે તમને શીખવાડ્યું તો છે એટલે શું પહેલા અને બીજા પદના ભાગ પાડી ભાગાકાર કરો જો n 40 નો વર્ગ છે ને 8x છે તો 4x ના વર્ગમાં 4 ને છૂટા પાડો શું થાય 2 * 2 x નો વર્ગ છે x * x બીજો પદ છેદમાં લખો 8 એટલે શું થાય 4 * 8 થાય તો 2 * 4 8 પાછા 4 ના ભાગ પાડો તો 2 * 4 જો 8 થઈ ગયા 2 * 4 4 * 8 ગુણાકારમાં એ કેટલા છે x x x કેન્સલ 2 2 જશે જે 2 જશે જો 2 * 2 * x કોમન 2 * 2 એટલે 4 4 * x 4 x શું થશે કોમન નીકળશે તો આ બે માંથી જે ઉડી ગયું એ કોમન નીકળે ને કેન્સલ શું થયું 4 x 4 x એ કોમન વધેલો કૌંસની અંદર તો પહેલા પદમાં જો શું લીધું x અને પ્લસ છે તો પ્લસ બીજા પદમાં શું લીધું 2 અહીંયા 2 કૌંસ ખોલો રેડી તો સેમ વસ્તુ આપણે એની કરવાની હવે ત્રીજા પદની નિશાની મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવ્યું જે પણ હોય પ્લસ હોય તો પ્લસ કોમન નીકળશે માઇનસ તો માઇનસ અહીંયા માઇનસ છે તો માઇનસ કોમન બીજું આ બે માંથી જોડી બનાવો 2x ના છેદમાં 4 2x છેદ 4 છે 4 ના ભાગ પાડો 2 * 2 શું કેન્સલ થશે 2 કેન્સલ તો જે કેન્સલ છે એ બહાર વધેલું કૌંસની અંદર તો પહેલા પદમાં શું લીધું છે x બીજા પદમાં શું લીધું છે 2 હવે સર પ્રશ્ન થાય તમે ખાલી જગ્યા કેમ લખી કહો ના જો માઇનસ કોમન નીકળે ત્યારે શું થાય પ્લસ કોમન નીકળે તો કાઈ ફેર પડે નહીં પણ ત્રીજી નિશાની માઇનસ છે અને તમે માઇનસ કોમન કાઢેલું હોય તો જે વધેલી વસ્તુ વધેલી સંખ્યા છે એની નિશાની ચેન્જ થઈ જાય બદલી જાય આ પદ અહીંયા માઇનસ હતું માઇનસ કોમન નીકળી ગયા છે તો માઇનસ કોમન નીકળી ગયા તો નિશાની ફરી જાય માઇનસ છે એ પ્લસ થઈ જાય 4 એ માઇનસ હતા એ પણ કેવા થઈ ગયા છે પ્લસ શું કીધું મેં કે માઇનસ કોમન કાઢવામાં આવે ત્યારે કૌંસની અંદર જે વધેલું છે એ સંખ્યાની નિશાની ફરી જાય પદની નિશાની ફરી જાય ક્યારે જ્યારે માઇનસ કોમન કાઢી લેવામાં આવે ત્યારે રેડી પછી મેં તમને કીધું તેમ જો બે કૌંસ સરખા ગોઠવાઈ ગયા છે છે x + 2 x + 2 અચ્છા બે પદમાંથી x + 2 x + 2 કોમન x + 2 કોમન વધ્યું શું ગુણાકારમાં અહીંયા વધ્યા 4x - અહીંયા શું વધ્યા 2 બે કૌંસમાંથી x + 2 x + 2 કોમન અહીંથી વધ્યા 4x અહીંથી વધ્યા માઇનસ 2 બરાબર શું છે 0 રેડી પછી શું કરતા બે ને 0 આપી દો પહેલા x + 2 x + 2 = 0 ગુણાકારમાં રહેલા બંને કૌંસને 0 આપવાના શું કામ 0 આપવાના કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે શક્ય છે વિચારો કે કોઈ પણ તમે ખાલી બે સંખ્યા ઉંગાવો હોય કે કઈ બે સંખ્યા લો કે જેનો ગુણાકાર 0 આવતો હોય 1 ને 1 નો 0 આવે આવે ને 2 ને 3 નો 0 આવે ના આવે તો કઈ બે સંખ્યામાં એવું શું હોવું જોઈએ કે જેથી ગુણાકાર 0 જ આવે તો કે બે સંખ્યામાંથી કોઈ એક સંખ્યા શું ઓછામાં ઓછી કોઈ એક સંખ્યા તો 0 હોવી જોઈએ તો જ ગુણાકાર 0 આવે કારણ કે 0 સંખ્યા જેવી છે કે જેની સાથે તમે ગુણાકાર કરો તો જ 0 આવે
બાકી એક એક સંખ્યા ગુણાકારમાં 0 આવે નહીં તો અહીં બે સંખ્યાનો ગુણાકાર 0 નો મતલબ કા તો આ સંખ્યા 0 હોવી જોઈએ અથવા તો આ સંખ્યા 0 હોવી જોઈએ તો બે ને 0 આપીએ છીએ એટલે માટે છે સમજાણ ચલો આને 0 આપા અથવા કરીને 4x 2 બરાબર 0 હવે x મેળવવાના કરતા બનાવવાને x કેમ બનશે x વેલ્યુ સંખ્યાને બીજી બચવા દો પ્લસ 2 બરાબર ની બીજી બચે કેવા થઈ જશે माइनस बे, ठीक? एक्स प्लस टू होता, प्लस टू ले बन गया, एक्स बराबर सौ से माइनस बे, अब एक्स की कीमत बढ़ी है, माइनस बे। चलो वही है, चार एक्स माइनस बे से हमारे सोचते पहला कौन जैसे सर्वाधिक बता क्यों? तो माइनस टू सोचते पहला बराबर नहीं, बीजी बच्चे से, माइनस कौन से? चार एक्स, माइनस टू ले बजा सकते जैसे प्लस, और चार गुना करना चाहिए, चार नंबर आवश्यक ना करो 4 ગુણા કરવા છે ઓલી વજે સકે વાળી જશે ભાગાકારમાં 2 ના છેદમાં 4 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 2 2 કેન્સલ બધે શું દે અને 2 ક્યાં છે છેદમાં એટલે x 1 ના છેદમાં 2 તો આ મળી ગયા બેસ ની x 2 અને x 1 ના છેદમાં 2 રેડી ફરી એક વાર જોઈ લો 2 ક્યાં રાખવાની ખાલી x ના વર્ગનો સરગુણાંક અને છેદનો ગુણાકાર કરવાનો ચોકે ચોકે 16 બે બે સંખ્યા ગોતવાની છે ગુણાકાર 16 થતો હોય અને ઈજ બે સંખ્યાની બાદ બાકી 6 થતી હોય તો એવી સંખ્યા કે 8 અને 2 ઈ ભાગ પડેલા છે બાદ બાકી વાળા x લગાડી અને પછી બંને મૂકી દેવાના પછી બંને જોડી માં કોમન કાઢવાના આ બે માંથી સરસર કોડે 4 ઈ કોમન વધેલો કૌંસ ની અંદર આ બે પદમાંથી માઈનસ કોમન નીકળા અને બે કોમન નીકળા વધેલો અંદર माइनस कॉमन काढू छे तो निशानी आ बेनी माइनस થી જીરો થઈ ગયા પ્લસ સરખો કૌંસ પાછો કોમન વધેલો અંદર 4x 2 0 આ બેનો ગુણાકાર 0 છે આને સિવાય પર અને પર સિવાય પછી x ને કરતા બનાવ્યા 2 બે બે ધ્યાન રાખજો જે મોટી સંખ્યા હોય ત્યારે આ બે વધેલા છે બે ક્યાં છે મોટી સંખ્યા છે એમાં જો છેદમાં બે આવશે અંશમાં કાઈ નહી શું આવશે 1 અને x 1 ના છેદમાં 2 नेक्स्ट बराबर माइनस बी या पे द्विघात बहुपदी ना सो केवा है शून्य तो अपने बेरी चाहिए पहली पे की निकली का है तो बनने प्लस हो गया रेडी लास्ट एक्चुअल में बनने प्लस हो गया आपने चाहिए क्या आज है तो के एक सौ रुपए प्लस हुए अच्छा बस माइनस हुई चाहिए आई पास चाहिए कुछ आपने इतना बच्चे हो तो आप लोग जो सो के जाए नहीं प्लस है नहीं माइनस है तेरे सो फेर पड़े जो લાસ્ટ દાખલામાં નાના દાખલા શું ફેક પડ્યો તો કે માઈનસ આવી ગયા અને માઈનસ આવ્યો તો કોમન કાઢવામાં ફેર પડી ગયો નિશાનીમાં રેડી હવે આપણે જોશું કે અહીંયા માઈનસ અને અચળ પદ પ્લસ હોય તો શું ફેર પડે તો એક જોઈ લો એટલે આપણે બીજો દાખલો આગળ કરીએ હવે દાખલા નંબર 2 આ રીતે તમને રકમ આપેલી હોય આપણે સૌથી પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું તો 2 પ્લસ હોયની અત્યારે આપણે શું જોઈએ x પર પ્લસ હોય અચળ પદ માઈનસ હવે આપણે ત્રીજું જોશું p ઓફ x બરાબર 7x નો વર્ગ માઈનસ 10x પ્લસ 3 શું 7x નો વર્ગ માઈનસ 10x પ્લસ 3 સૌથી પહેલા આપણે બંને પ્લસ હોવા જોઈએ આજે આપણે પહેલો દાખલો કીધો જોયો x વર્ગ પર પ્લસ હોય અને અચળ પદ માઈનસ હોય હવે આપણે x વર્ગ માઈનસ હોય અને અચળ પદ પ્લસ હોય તો શું ચેન્જ આવે દાખલા એ આપણે આજે જોશું સૌથી પહેલું કામ શું કરવાનું p ઓફ x બરાબર 0 તો જો આ રીતે થશે 7x નો વર્ગ માઈનસ 10x પ્લસ 3 બરાબર 0 p ઓફ x એટલે શું લઈ લીધા 0 હવે દાખલાની શરૂઆત કરીએ તો દાખલાની રીતમાં કઈ ફેર પડશે નહીં જે રીતે આપણે કરતા સેમ રીત આવશે કઈ રીતે તો કે x ના વર્ગનો સરગુણાંક અને અચળ પદનો ગુણાકાર કરો 7 ગુણ્યા 3 7 ગુણ્યા 3 કેટલા થાય 21 રેડી પછી શું કરતા આપણે એવી બે સંખ્યા ગોતતા કે જેનો ગુણાકાર 21 થતો હોય અને ઈ જ બે સંખ્યાની અને અચળ પદ પ્લસ છે તો સરવાળો કેટલો થતો હોય x નો સહગુણાકાર એટલે 10 થતો હોય શું એ બે સંખ્યા ગોતવાની જેનો ગુણાકાર 21 થતો હોય અને એ જે બે સંખ્યાનો સરવાળો કેટલો થતો હોય 10
સરવાળો અને 10 કેમ આવી ખબર પડી છે અચળ પરની નિશાની આવી જોઈએ અને કેટલું થવું જોઈએ x ના સહગુણક જેટલું અને પ્લસ છે તો સરવાળો x નો સહગુણક 10 થવો જોઈએ બરાબર જવાબ આ વિચારો જો એ બે કઈ સંખ્યા છે જેનો ગુણાકાર 21 થાય અને એ જ બે સંખ્યાનો મારે સરવાળો 10 થાય ખબર પડે નહીં તો સૂત્રનો મેં તમને કીધું છે મેં 21 સરળ કરો તો 1 * 21 એટલે 21 થાય આ પણ 21 અને 1 નો સરવાળો કરો તો 10 આવશે નહીં આવે તો બીજી સંખ્યા કઈ આવશે ચલો 2 સાથે વિચાર 2 * કેટલા 21 આવે તો 2 સાથે એક સંખ્યા એવી છે કે જેનો ગુણાકાર કરવાથી 21 આવે તો કરશેના મને કશું 3 3 * કેટલા 21 થાય તો 7 3 = 21 થઈ જાય ને હવે 7 અને 3 નો સરવાળો કરો જો 10 આવે હા તો આપણો ભાગ ક્યાં થઈ જાય કે ભાઈ 7 અને 3 આપણો ભાગ બેડા 7 * 3 21 અને 7 + 3 એટલે 10 સમજાય છે પછી શું કરતા આપણે તો કે સરવાળા અને બાદબાકી વાળા જે ભાગ હોય એ લેવાનો અને એમાં x લગાવવાનો ના 7 ની પાછળ 7x 3 ની પાછળ 3x બરાબર 10 ની પાછળ x હવે એ જોવાનું છે આની પહેલા જે આપણે દાખલા કરીએ ને બંને દાખલામાં x વાળું પદ પ્લસ હતું આ દાખલામાં x વાળું પદ કેવું છે માઈનસ તો જ્યારે પણ દ્વિઘાત બહુપદીમાં x વાળું પદ માઈનસ આવી જાય ત્યારે x લગાયા પછી પદમાં સમીકરણમાં બધી નિશાની ફેરી નાખવાની ક્યારે જ્યારે x વાળું પદ માઈનસ હોય ત્યારે તો અહીંયા x વાળું પદ માઈનસ છે તો x વાળું પદ માઈનસ હોવાથી આ બધાની નિશાની શું થશે ફરી જશે તો જો આ 7x + છે કે ગયા છે માઈનસ આ પ્લસ છે માઈનસ અને આ પણ પ્લસ છે કે ગયા છે માઈનસ હવે જો તો હવે વચ્ચેનું પદ x છે નિશાની છે ગોઠવાઈ ગઈ છે માઈનસ + x છે હવે માઈનસ + x જગ્યાએ આ બે પદ મૂકવાના હવે આ દાખલામાં નવું શું આવ્યું તો કે સર x નું પદ માઈનસ હતું તો શું થયું x નું પદ માઈનસ હોવાથી x વાળા જે પદ આવે x વાળું જે સમીકરણ મળે આપણને એ સમીકરણની નિશાની ફરી જાય રેડી પછી જેમ છે એમ આપણે કરતા આવ્યા છે શું કરતા આ વચ્ચેના પદમાં આપણે ભાગ પડેલા છે મૂકી દેવાના આ બધું રફ કામ છે અને પહેલા મેં તમને કીધું આ બધું શું છે રફ કામ આ જ આપણો દાખલો થશે ઓકે ચલો હવે 7x નો વર્ગ એમને વચ્ચેની પદની અંદર જે ભાગ પડેલા છે મૂકવાના માઇનસ 7x માઇનસ 3x માઇનસ 10x જે માઇનસ 7x માઇનસ 3x પ્લસ 3 એમને બરાબર 0 બબેન જોડી બનાવો પછી બબેન જોડી માંથી શું થશે કોમન નીકળશે એકદમ સરસ આ બે માંથી શું કોમન નીકળી 7x નો પેલું છે 7x નો વર્ગ અને x ગુણ્યા x બીજું પણ શું છે 7x એટલે 7 ગુણ્યા x સરખું સરખું કેન્સલ 7 7 સરખા છે x x સરખું છે બીજું કઈ સરખું દેખાય છે નહીં તો જે કેન્સલ થયું એ કોમન નીકળે કેન્સલ શું થયું છે 7 ગુણ્યા x એટલે કે 7x તો 7x કોમન પહેલા બધા શું થયું x તો વધેલું કૌંસ ની અંદર પહેલા બધું x અહીંયા માઇનસ છે તો માઇનસ બીજા બધામાં શું થયું તો કે સર કઈ નહીં કઈ નવું કે શું દે 1 1 તો હોય છે હવે આ બે બધામાંથી ત્રીજી નિશાની માઇનસ છે તો માઇનસ કોમન નીકળશે આ બે માં શું નીકળે તો કે 3x અને 3 છે તો 3 ગુણ્યા x છે માં 3 સરખો સરખો 3 કેન્સલ 3 કેન્સલ ક્યાં છે તો 3 કોમન નીકળશે વધેલું કૌંસ ની અંદર પહેલા પદમાં શું લીધા x બીજા પદમાં શું લીધું તો કે સર કઈ નહીં ના મતલબ મેં તમને શું કીધું છે 1 બરાબર 0 હવે નિશાની માઇનસ કોમન નીકળી છે આ બંને ની ફરી જાય 3 x માઇનસ છે પ્લસ થઈ જાય આ પ્લસ છે કેવો થઈ જશે માઇનસ હવે જો બે સરખા કૌંસ આવી ગયા બે સરખા કૌંસ પાછા કોમન x માઇનસ 1 વધેલો પાછો ગુણાકારમાં કૌંસ ની અંદર આ પદમાંથી x - 1 કાઢી નાખો તો શું વધે 7x માઇનસ થી માઇનસ આ પદમાંથી x - 1 કાઢી નાખો તો વધે શું 3 બરાબર 0 સમજાય હવે આ બે કૌંસનો ગુણાકાર 0 છે તો એક પર આને 0 આપવાનો અને પર આ પદને 0 આપવાનો એટલે x - 1 = 0 અથવા
sat x minus ત્રણ બરાબર 0 પછી તો કે માઈનસ બરાબર ને બરાબર ની બીજું બચવા દો તો માઈનસ 1 ઓલી બચે એટલે કેવો થઈ જાય પ્લસ 1 અહીંયા સૌથી પહેલા માઈનસ 1 ઓલી બચ જાય તો 7 x એમ એમ લે માઈનસ 3 બરાબર ની બીજું બચે કેવો થઈ જશે પ્લસ પછી 7 ગુણાકારમાં છે બરાબર ની બીજું બચે કેવો થઈ જશે ભાગાકારમાં આ બિના છેદ ઉડે નહીં તો નિર્ણય રાખો 3 ના છેદમાં 7 આજે બે પદ મળેલા છે x બરાબર 1 અને x બરાબર 3 ના છેદમાં 7 હવે x ની કિંમતને આ બે ભેગા બહુપદીનું શૂન્ય કહેવાય પેલી ખબર આ બે ના શૂન્ય છે શૂન્ય છે કેમ નક્કી થાય કે આ બે કિંમતને પહેલા તમે 1 મૂકશો ને આમાં તો એ p(x) કેટલા આવી જશે 0 અને 3 ના છેદમાં 7 મૂકશો તો પણ p(x) આવી જશે 0 કે x બરાબર 1 મૂકવામાં આવે x ની જગ્યાએ અને 1 ના છેદમાં 3 3 ના છેદમાં 7 સોરી 3 ના છેદમાં 7 મૂકવામાં આવે તો પણ p(x) કેટલા આવી જશે 0 તો આ બે જે કિંમત મળેલી છે એ બે કિંમતને આપેલ ભેગા બહુપદીના શું કહેવામાં આવે છે શૂન્ય કહેવામાં આવે છે તો આ જોઈ લો પછી આપણે છેલ્લું એક વધુ છે આપણે જોઈ લઈએ જોઈ લઈએ चलो अबे रकम नंबर 1 आर ने को पद आपे लिखे पी ऑफ एक्स बराबर 6x નો વર્ગ માઈનસ 7x માઈનસ 5 અને આ દ્વિઘાત બહુપદીનો આપણે શૂન્ય મેળવવાનું છે હવે સરવાસૂત્રવાની આપણે શીખી ગયા છે હોય તો કઈ કે પી ઓફ એક્સ બરાબર શૂન્ય લેવાનું 0 એટલે 6x નો વર્ગ માઈનસ 7x माइनस पांच इना बराबर आ गया से जीरो पच्ची आप देखिए कई रहते हैं एक्स ना बरनो सौ बरनो छह अच्छा पद पांच ई बे यू करवानो बुना छह पंचाश त्रिस पच्ची ये भी बेस संख्या हुई तो आनी के जिनों बना का त्रिस तक तो हुए ने ये भी बेस इज बेस संख्या नो અહીંયા માઈનસ છે તો બાદ બાકી કેટલી થતી હોય x નો સહગુણક એટલે કે 7 જેટલી રેડી એ બે સંખ્યા કરશું કે જેનો ગુણાકાર 30 થતો હોય અને એ બે સંખ્યાની બાદબાકી 7 થતી હોય એવી બે સંખ્યા કઈ હશે ચલો વિચારો ખબર ના પડે તો તમને સૂત્રમાં લખ્યું છે 1 થી સરળ કરો 1 ગુણ્યા 30 એટલે 30 થાય ને હવે 30 અને 1 ની બાદબાકી કરો 7 આવે નો આવે 2 થી સરળ કરો કેવું મળે 2 ગુણ્યા 15 15 30 પણ 2 15 અને 2 ની બાદબાકી 7 આવે નહીં 3 કરો 3 ગુણ્યા 10 એટલે 30 થાય ને 10 અને 3 ની બાદબાકી કરો 7 આવે આવી જાય તો આપણા વાક્યમાં આવશે 3 ને 10 કે 10 અને 3 નો ગુણાકાર કરો તો 10 થી 30 થાય ની બંનેની બાદબાકી 10 માઈનસ 3 કેટલા આવે 7 તો એ બે ભાગ્યા પહેલા 10 અને 3 પછી તો કે બાદબાકી બરાબર ને x લગાડ્યો 10 છે એની પાછળ x 3 છે એની પાછળ x 7 ની પાછળ x પછી શું જોવાનું x ની નિશાની જો માઈનસ હોય તો x વાળા સમીકરણની નિશાની બદલાવી નાખવાની 10x અહીં પ્લસ છે એટલે જશે માઈનસ 3x અહીં માઈનસ થઈ જશે પ્લસ અને 7x અહીં પ્લસ થઈ જશે માઈનસ તો આપણું સમીકરણ આ રીતનું બનેલું છે હવે આ સમીકરણ વચ્ચેના પદની જગ્યાએ ભાગ લખવાનો ઓકે તો 6x નો વર્ગ કેમ ને માઈનસ 7x ની જગ્યાએ લખશો માઈનસ 10x પ્લસ 3x માઈનસ 7x ની જગ્યાએ માઈનસ 10x પ્લસ આવશે 3x માઈનસ 5 એમ ના એમ બરાબર 0 હવે બબેની જોડી આ બે માંથી કોમન નીકળશે આ બે માંથી કોમન નીકળશે ઓકે હવે આ બે માંથી શું કોમન નીકળે આપણે જોઈએ 6x નો વર્ગ છે તો છેના ભાગ પર 2 તેરી 6 ગુણ્યા x નો વર્ગ છે તો x ગુણ્યા x છેદમાં 10x છે 10 ના ભાગ પર 2 વચ્ચા 10 થાય ને પાછળ x છે તો ગુણ્યા x સરખું સરખું કેન્સલ 2 2 જશે x x જશે તો કેન્સલ શું થયું 2x તો 2x કેન્સલ એટલે 2x કોમન નીકળે વધેલું કૌંસની અંદર
तो पहला तो मस्त कुछ जो जी त्राण है ने x पहला तो इधर तो ने x माइनस चाहिए हमने बीजा मस्त कोई था पांच बीजा कोई था पांच हाउस पूरो समझाइए त्रिज्या पर भी प्लस चलो प्लस को मान कर से तो त्राण x ने पांच मान त्राण x चलो त्राण बढ़िया x छेद मस्त कुछ छेद मां पांच छेद मां पांच तो कैसे होने सब कुछ है कैंसर था ये वो कहीं ना थी तो कहीं कैंसर ना था ये सुनने कर से एक बदलो काउंस में अंदर कहीं कैंसर आज रख तो जेम जेम नंबर से अंश मात्र नॉनएक्स से अंश मात्र नॉनएक्स माइनस थ्री माइनस एम नंबर बीजा मार्च को पांच पांच बराबर जी हो जाए नोटिस कहीं हो एक प्लस का तो आप एक निशान ही बदली नहीं प्लस कॉमन निकले तो काउंस में जेम निशान नीचे में मारो पर जय माइनस कॉमन निकले त्यारे अंदर की निशानी बदली जाए काउंस में अंदर या बेन निशानी बदली जाए पर प्लस कोई जाए तो फिर पड़े है नहीं अबे बेस का काउंस पे क्या बेस का काउंस पचा कॉमन थ्रोन एक्स माइनस पांच कॉमन गया पची काउंस पहला बार में आप अधिक लिए तो सो दे टू एक्स प्लस एम ने बीजा बार में थ्रोन एक्स माइनस पांच निकल लिए बोले सुन एक बराबर जीरो अबे अब एक काउंस में गुणाकार जीरो छे तो बनने ने जीरो आपना पहला थ्रोन एक्स माइनस पांच बराबर जीरो अथवा टू एक्स प्लस वन बराबर जीरो चलो अबे एक्स ने कंटा बना तो सोते मिला माइनस और बराबर नहीं बीजी बच्चे से तो थ्रोन एक्स बराबर सोते लिया से माइनस पांच बराबर नहीं बीजी बच्चे तो प्लस पांच अबे थ्रोन बारो थ्रोन एक्स साथ गुना करना चाहिए गुना करवा दो पद बराबर नहीं बीजी बच्चे से तो भागा कर सर एक्स बराबर सो था पांच ना छेद मात्र हो यहाँ प्लस वन बराबर नहीं बीजी बच्चे से तो माइनस वन बे गुना करना चाहिए बराबर नहीं बीजी बच्चे तो भागा कर माइनस एक ना छेद मां बे आज के एक्स की कीमत में पांच ना छेद मात्र एक्स बराबर माइनस एक ना छेद मां बे या पेल बहुपदी नो सूत्रियो शून्य तो द्विघात बहुपदी चार रीतना दाखला आपने જોઈ ગયા હતા બંને પ્લસ હોય એવા x પ્લસ હોય અચળ પદ માઈનસ હોય અચળ પદ પ્લસ હોય x માઈનસ હોય બંને માઈનસ હોય ચારે ચાર એક વસ્તુ જોઈએ રેડી રીતમાં કે ફેર પડતો નથી જોઈ તમે ફેર ક્યાં પડે છે નિશાની અહીંયા માઈનસ નો થોડો કેવો માઈનર ફેર પડે છે નિશાનીનો કોમન કાઢવામાં બાકી કઈ ફેર પડતો નથી જે છે તેમી તે જ રહે છે તારી ખાસ યાદ રાખવાની છે ચોથા ચેપ્ટરમાં પણ કામ આવશે બરાબર ને ખાસ યાદ રાખી લેવાનું દ્વિઘાત બહુપદીના શૂન્ય સ્વભાવની રીત આ રીત છે આજના માટે આપણે લખ્યું આગળ વર્ષ જ્યારે બીજા એક દાખલા જોઈશું ત્યાં સુધી શીખતા રહો અને ગણતા રહો